हेलो विद्यार्थी मित्रों, नमस्ते। हवे जो विद्यार्थी मित्रों के आपरे चेप्टर त्रण छे, धोरण सात चेप्टर त्रण, स्वाध्याय पोथी रेसाथी कापड़ सुधी। ए रेसाथी कापड़ सुधी में स्वाध्याय पोथीनी अंदर आपरे पूरवानू छे कि प्रश्न एक छे, विकल्प पूछू। शू पूछू? आपरे विकल्पो छे कि प्रश्न एक नी अंदर आवशे के प्रश्न एक शू आपेलो छे मां क विकल्पो लखो। शू छे मां के विकल्पो लखो? तो विकल्पो लखो एनी अंदर आपणे सौथी पहेला आपेलो छे के नीचे आपेला प्राणीओ मांथी एक के नीचे आपेला प्राणियों माथी के नीचे आपेला प्राणियों माथी प्राणियों माथी के प्राणियों माथी कयू प्राणी कयू प्राणी ऊन आपतु नथी ऊन आपतु नथी एमा कयू ऊन आपतु नथी एमा कयू आवशे के घाटा वाळ वाळो कूतरो। शू आवशे? घाटा वाळ वाळो कूतरो। बीजा नंबर नी अंदर घेटाना शरीर परना कया प्रकारना वाड़ आपने ऊन बनावा माटे पूरा पाड़े छे। तो कयू आवे छे मां के आपणे घेटाना शरीर परना कया प्राणीओना वाळ ऊन बनावा माटे पूरा पाड़े छे? तो कयो आवे छे मी अंदर आपणे लईशुं के बी આવશે। શું આવશે? બી આવશે માં બી નંબર આપેલો છે એ બી આવશે। શું આવશે? બી। હવે ત્રીજા નંબરની અંદર છે તિબેટ તથા લદ્દાખ જેવા પ્રદેશમાં खाली जग्या नामना प्राणीनो ओन प्रचलित छे। तो कयानु आवे छे मा? याक आवशे। शू आवशे? याक। શું આવે છે? યાક આવે છે। એમાંથી આપણે લઈશું યાક, કયું છે? યાક। અને ચોથા નંબરમાં આવશે કઈ જાતિના ઘેટાનું ઊન ગાલીચા બનાવવામાં ઉપયોગી છે? શું છે? ઉપયોગી છે। તો કયું આવે છે એમાંથી? કયા આવે છે? નાલી નાલી જાતિના જે આવે છે એ શું આવે છે કે ઘેટા ગાલીચા બનાવવામાં ઉપયોગી થવાય છે। તો પાંચમા નંબરમાં આવશે બાખરવાલ જાતિના
ઘેટા ભારતમાં કયા રાજ્યમાં પ્રાપ્ત થાય છે? કયા છે કે બાખરવાલા જાતિના ઘેટા ભારતમાં કયા રાજ્યમાં પ્રાપ્ત થાય છે? તો કઈ આવે છે? જમ્મુ કાશ્મીર. શું આવશે? કે જમ્મુ અને કાશ્મીર આવશે. હવે એની અંદર આપણે લઈશું કે છઠ્ઠો આપેલો છે, કે છઠ્ઠાની અંદર આપણે કયો આવે છે કે એમાં કે જે છઠ્ઠું છે, છઠ્ઠા નંબરમાં કયમાં છે કે પાંચમા નંબરની અંદર આપણે અહીંયા આગળ છે એમાં કે મોજા ઘંજી જેવી મોજા ગંજી જેવી હોજિયર બનાવવા માટે ખાલી જગ્યા જાતિના ઘેટાના ઊનમાં ઉપયોગ થાય છે. તો કયો થાય છે એની અંદર? કે મોજા વગેરે પાટનાવાળી કયો આવે છે? પાટનાવાળી. કયો આવશે? પાટનાવાળી છે. હવે આપણે જોવાનું છે કે સાતમા નંબરની અંદર આપેલો છે કે રેસામાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયામાં પ્રથમ સોપાનમાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો કઈ આવે છે એની અંદર? આવશે આપણે કયો આવે છે? કાતરણી આવે છે. કે રેસામાંથી ઊનમાં રૂપાંતર પ્રક્રિયામાં પ્રથમ સોપાનમાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તેની અંદર આવે છે કાતરણી આવે છે. શું આવે છે? કાતરણી. તો રેશમના કીડાના ઈંડામાંથી જે ડિંભ નીકળે છે, કે રેશમના કીડાના ઈંડામાંથી જે ડિંભ નીકળે છે તેને કયા નામથી ઓળખાય છે? તો કયા નામથી એને આપણે ઓળખવામાં આવે છે? તો કયા નામથી એને ઓળખીશું આપણે? કે આપેલા તમામમાંથી, કારણ રેસાના કીડાના ઈંડામાંથી જીભ નીકળી તે બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કેટરપિલર કયો છે? હવે આપણે નવમાં આપેલું છે કે નીચેનામાંથી કયું સિલ્ક રેશમના કીડાઓમાંથી રેશમના તાર બનાવવામાં આવે છે? તો એની અંદર આપણે પહેલાં જો નીચે આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી ઊન આપતું નથી, તો ઘાટા વાળવાળો કૂતરો છે. પછી ઘેટાના શરીર પરના કયા પ્રકારના વાળ આપણને ઊન બનાવવા માટે પૂરા પાડે છે?
તો બી આપેલો તિબેટ તથા લદ્દાખમાં જેવા પ્રદેશમાં ખલિયાન નામના પ્રાણીઓનો ઊન પ્રચલિત છે. તો કયું છે? યાક આવે છે. કઈ જાતિના ઘેટાનો ઊન ગાલીચા બનાવવામાં ઉપયોગી છે? તો નાલી. અને બાખરવાના જાતિના ઘેટા ભારતમાં કયા રાજ્યમાં પ્રાપ્ત થાય છે? જમ્મુ અને કાશ્મીર. મોજા ગાંધી જેવી હોજીયરી બનાવવા માટે ખાલીજર જાતિના ઘેટાના ઊનમાંથી ઉપયોગી થાય છે. તો કયો આવે છે? પાટણા વાડી છે. તો રેશમમાંથી ઊનમાં રૂપાંતર પ્રક્રિયામાં પ્રથમ સોપાનમાં કઈ પ્રક્રિયા કરવામાં આવી છે? તો કાતરણે. રેશમના કીડામાં ઈંડામાંથી જે ટીમ્બ નીકળે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કેટલ પિલન નામથી એને ઓળખવામાં આવે છે. તો એની અંદર હવે આપણે નવમું છે, નવમા વિકલ્પની અંદર જોઈશું કે એમાં કયું આવે છે. કે નવમા વિકલ્પની અંદર કે એમાં જે આપેલું છે એની અંદરથી કે નીચેનામાંથી શું આપેલું છે કે 9 નંબરમાં આપેલું કે નીચેનામાંથી કયું સિલ્ક રેશમના કીડાઓમાંથી તાર વડે મેળવવામાં આવે છે. તો કયો આવે છે? એની અંદર આવે છે કે જે કયું સિલ્ક છે, જે સિલ્ક આવે છે, સિલ્કમાંથી રેશમના કીડાઓ છે એ કયા સિલ્કમાંથી અથવા કયા તાર વડે મેળવવામાં આપણે ઉપયોગી થાય છે? તો કયો આપેલે છે? ટોશર સિલ્ક છે, મૂંગા સિલ્ક છે, કે કોશા સિલ્ક છે, કે કયું આપે છે? ત્રણમાંથી આપેલ તમામ છે. તો કયું આપે છે? ત્રણેય વસ્તુ એની અંદર કીડાઓના રેશમના તારમાં વપરાય છે. તો આપેલ તમામ આવશે. શું આવશે એની અંદર? કે આપેલ તમામ. શું છે એમાં? આપેલ તમામ છે. હવે આપણે મેં 10મા નંબરની અંદર છે ટીમ્ભમાં બીમ એટલે નામ એનું બીજું કયા નામે ઓળખીએ છીએ? કેટ પિલર. શું આવે છે એમાં? કેટ પિલર. કયા વૃક્ષના પાંદડા ખાઈને ખૂબ જ મોટા બની જાય છે? શું થાય છે? બની જાય છે. કયામાંથી બની જાય છે? સેતુરમાંથી. શેમાંથી આવે છે? સેતુર. શું છે એમાં? કે સેતુર છે. હવે એની અંદર 11મામાં આવશે ડિંભમાં સેતુરના તાજા પાંદડા આશરે કેટલા દિવસ પછી ખાવાના બંધ કરે છે? શું કરે છે? બંધ કરે છે. તો કયો આવે છે એમાં? 25 થી 30. કયો આવે છે? 25 થી 30. હવે આપણે એમાં 12મા નંબરની અંદર આવે છે એમાં જોઈશું કે રેશમના કીડા ઈંડા અંતિમ તબક્કે શેમાં રૂપાંતર પામે છે? કે શેમાં રૂપાંતર પામે છે? શેમાં રૂપાંતર પામે છે? તો કે એની અંદર રેશમના કીડાના ઈંડા અંતિમ તબક્કે શેમાં રૂપાંતર પામે છે? પતંગ શેમાં પામતું હોય છે આપણે જોઈશું એમાં. કે કોશેટો આવશે. શું આવે છે એમાં?
કોશેટો છે. કયો છે? કોશેટો. તો તેરમા નંબરની અંદર આપણે જોઈશું કે તેરમા નંબરની અંદર રેશમનો કે રેશમની અંદર કયા આપેલા હોય છે? તો રેશમના તારની અંદર કે જે રેશમ છે કે રેસાથી કાપડ સુધીનો છે તે કાપડ બનાવવાની અંદર આપણે કયા કયા રેસાઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો રેશમ કઈ રીતે બને છે? રેશમ કઈ રીતે બનાવવાની અંદર થાય છે? તો ત્રીજો રેશમનો કીડો કેટર પિલરમાં કેટર પિલર બીમાં આવે છે. કયો આવે છે? ડીમ્બ છે. તો સાચો વિકલ્પ પસંદ કરો. શું કરો? પસંદ કરો. કયો આવે છે એની અંદર? કયો આવશે કે સાચો વિકલ્પ પસંદ કરો એ આવશે. કયો આવે છે? એ આવશે. કારણ કે એમાં કયો આવે છે? કેટર પિલર આવે છે. કયો આવે છે? કેટર પિલર. કયો છે? કેટર પિલર આવે છે. હવે આપણે જો કે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 2ની અંદર છે કે ખાલી જગ્યા પૂરો. તો એની અંદર છે કે સૌથી પહેલો આવે છે કે રેશમના કીડાના ખાલી જગ્યા નામથી એક પહેલો છે કે રેશમના કીડાના ખાલી જગ્યામાંથી રેશમના રેસા પ્રાપ્ત થાય છે. શું થાય છે? એમાં પ્રાપ્ત થાય છે. શેમાંથી પ્રાપ્ત થાય છે? કોશેટો. શું આવે છે એની અંદર? કોશેટો આવે છે. પછી બીજા નંબરની અંદર એમાં આવે છે કે ઊનની રૂવાટી ધરાવતા પ્રાણીઓના વાળ ઉષ્માના ખાલી જગ્યા વાહક હોય છે. કયો હોય છે? એમાં મંદ વાહક હોય છે. કેવો હોય છે? મંદ વાહક હોય છે. તમે આપણે જો કે નવમો વિકલ્પ છે નીચેનામાંથી કયું સિગર રેશમના કીડાઓમાંથી તાર વડે મેળવવામાં આવે છે? તો આપેલ તમામ છે. ડીમ કીટ પિલર કયા વૃક્ષના પાંદરા ખાઈને ખૂબ જ મોટા બની જાય છે? તો સેતુર કહેવામાં આવે છે. ડીમ સેતુરના તાજા પાંદરા આશરે કેટલા દિવસ પછી ખાવાના બંધ કરે છે? 25-30 દિવસ સુધી. રેશમના કીડાના ઈંડા અંતિમ તબક્કે રેશામાં રૂપાંતર પામે છે. તો શેમાં પામે છે? કોશેટો છે. રેશમનો કીડો એ કેટલર પિલર બી ડીમ્બ છે કે સાચો વિકલ્પ પસંદ કરો એ મને બીમાંથી કયો વિકલ્પ સાચો આવે છે એ આવે છે કે કેટર પિલર આવે. શું આવે છે? કેટર પિલર આવે છે. તો હવે આપણે એની અંદર ખાલી જગ્યાની અંદર જોઈશું કયા નંબરની ખાલી જગ્યા છે કે એની અંદર આવે છે કે એમાં ત્રીજા નંબરની છે કે ત્રીજા નંબરની ખાલી જગ્યામાં સુવાળા વાળ ધરાવતા ત્રીજો કે સુવાળા વાળ ધરાવતા વાળ ધરાવતા પ્રાણીઓના વાળ ઉષ્માના વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે ઉત્પન્ન કરવા
માટે પિતૃ પ્રસંગ પિતૃ પસંદગી પિતૃ પસંદગીની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો કઈ કહેવામાં આવે છે? પસંદગી લક્ષી સંવર્ધન. પસંદગી લક્ષી સંવર્ધન છે, બરાબર. હવે ચાર નંબરની અંદર આપેલો છે કે અંગોરા ઉન એ અંગોરા ખાલી જગ્યામાંથી મેળવવામાં આવે છે. શેમાંથી મેળવવામાં આવે છે? કે બકરીમાંથી. શામાંથી મેળવવામાં આવે છે? બકરીમાંથી મેળવવામાં આવે છે. તો પાંચમા નંબરની અંદર છે કે પેશમીના સાલ પ્રકારની સુવાળી પાતળી શાલ વણવામાં ખાલી જગ્યા વડે મળતું ઊન આપે છે. વણવામાં ખાલી જગ્યા વડે મળતું સુવાળી પાતરી સાલ વણવામાં ખાલી જગ્યા વડે મળતું ઊન કે મળતું ઊન ઉપયોગમાં લેવાય છે. કાશ્મીરી બકરી કયું આવે છે? કે કાશ્મીરી બકરી. શું આવશે? કાશ્મીરી બકરી. હવે છઠ્ઠા નંબરની આવે છે કે દક્ષિણ અમેરિકામાં જોવા મળતા ખાલી જગ્યા પ્રાણીઓ પણ ઊન આપે છે. કયું આવે છે? લામા. કયું આવે છે? કે લામા. અને કયું આવે છે? અલ્પાડા. કયું આવે છે? અલ્પાડા આવશે. હવે સાતમા નંબરની અંદર આવે છે કે એની અંદર આપણે ખાલી જગ્યા પૂરીશું કે કઈ આવે છે એમાં ખાલી જગ્યાની અંદર કે કઈ ખાલી જગ્યા છે? કે ઘેટાઓના શરીરમાં કઈ છે? કે ઘેટાઓના શરીરમાં શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટી ઉતારી લેવામાં આવે છે. તો આ પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. શું કહે છે? ખાલી જગ્યા કહે છે. તો કાતરણી. શું કહેવામાં આવે છે? કાતરણી કહેવામાં આવે છે. આઠમા નંબરનું આપેલું છે રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓને ઉછેર કરવો તેને ખાલી જગ્યા કહે છે. તો શું કહેવામાં આવે છે એને? એક સેરીકલ્ચર કહેવામાં આવે છે. સેરીકલ્ચર
અક્ષર કહેવામાં આવે છે। હવે 9માં નંબરની અંદર આપેલો છે કે રેશમના કીડાના જીવનચક્ર કેટરપિલર પછીની કોષિત અવસ્થાને ખાલી જગ્યા કહે છે। શું કહે છે ને? ખાલી જગ્યા કહે છે। તો શું કહેવામાં એને આવે છે કે પ્યુ। હવે 10માં નંબરની છેલ્લી ખાલી જગ્યામાં હવે બાકી રહે છે એ આપણે જોવાની છે કે એની અંદર આપણે લઈશું કે 10માં છે કે કેટરપિલરમાં કયો નંબર મેં આવે છે કે 10મો નંબર છે કે કેટરપિલરમાં રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે। આ ઢાંકવા માટે આવરણને ખાલી જગ્યા કહે છે। તો શું કહેવામાં એને આવે છે કે આવરણને ખાલી જગ્યા કહેવામાં આવે કોશેટો કહેવામાં આવે। શું કહેવામાં આવે છે? કોશેટો કહેવામાં આવે છે। તો હવે હાલ છેલ્લા નંબરની એક રહે છે એની અંદર આપણે પૂરી કરીશું કે 11માં નંબરની છેલ્લી છે એમાં ઊનની પ્રક્રિયાના વિવિધ સોપાનોમાંથી કેટલાક સોપાનો નીચે આપેલ છે, બાકીના સોપાનો ક્રમબંધ રીતે લખો। તો ઊન 1 નંબરમાં આપ્યું છે કે ઊન ઉતારવું તો કઈ રીતે આવે છે? ઘસવાની પ્રક્રિયા કહેવામાં આવે છે। શું આવે છે? કે ઘસવાની પ્રક્રિયા છે। પછી એનું વર્ગીકરણ કરવામાં આવે છે કે વર્ગીકરણ કઈ રીતે કરીશું? કે વર્ગીકરણમાં બર કાઢી લેવા પછી રંગવાની પ્રક્રિયા કઈ આવે છે? કે દોરી સ્વરૂપે લપેટવા। હવે આપણે આમાં છે કે સ્વાધ્યાય 3 છે એમાં સ્વાધ્યાય પોથીની અંદર ચેપ્ટરમાં કે પ્રશ્ન 1 કે પ્રશ્ન 2 વિકલ્પો આપણે અહીંયા આગળ પૂરા કરીએ છીએ। તો હવે આપણે પ્રશ્ન નંબર 3 છે આવતા વિડીયોની અંદર આપણે જોઈશું।